નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા. લોકસભાની ચૂંટણી પહેલા જનતાને મોટી રાહત આપવામાં આવી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા 2 નો ઘટાડો દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો ઘટાડો આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે. સતત વધતા ભાવ વચ્ચે આ વખતે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે, જેથી મધ્યમ જનતાને ઘણી રાહત થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં લગભગ 2 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. વેટ પ્રમાણે દરેક રાજ્ય આ ઇંધણના ભાવમાં ઘટાડો કરશે અને આજથી જ આ નવા ભાવ અમલમાં આવશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગીય જનતાને રાહત મળી છે. લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જનતાને મળી છે મોટી રાહત. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં વેટ પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે અને આજથી જ આ ભાવ અમલમાં આવી ચૂક્યા છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા હાર્દિક ભટ્ટ, તેમની સાથે વાત કરીએ. હાર્દિક, ઘણા સમય બાદ પેટ્રોલ ડીઝલમાં ઘટાડાની ખબર છે, જનતા કેવી શું કહી રહી છે, શું છે પ્રતિક્રિયા? હજી ચોક્કસથી એક લાંબા સમયગાળા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, અને તે પણ કોઈ સામાન્ય નહીં, પરંતુ 2 રૂપિયા છે તે ઘટ્યા છે. લોકો છે તે લોકોને ચોક્કસથી આમાં રાહત મળશે. જે પ્રકારે જે જૂનો ભાવ પેટ્રોલનો 96 રૂપિયા 41 પૈસા હતો, ડીઝલનો જૂનો ભાવ 95 રૂપિયા 16 પૈસા હતો, જે ઘટીને હવે પેટ્રોલનો ભાવ 94 રૂપિયા અને ડીઝલનો 93 રૂપિયે પહોંચ્યો છે. ચોક્કસથી ઇલેક્શન પહેલાં જે પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે તેનાથી લોકોને ચોક્કસથી રાહત મળશે. લોકો સાથે પણ વાત કરીએ. ભાઈ, પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે? બહુત અચ્છા હૈ ઓર ઇસસે ના કન્ઝ્યુમર કો બેનિફિટ મિલેગા. થોડા સા જો એક્સપેન્સ જ્યાદા હોતે થે વો થોડે કમ હોંગે ઉનકે, તો થોડા સા રિલેક્સ મિલેગા. લોકો માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ઘટાડો છે તે ઓછો થશે, અને જેના કારણે જે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 2-2 રૂપિયા ઘટ્યા છે તેનાથી લોકોને ચોક્કસથી રાહત થયેલી પણ જોવા મળશે. બીજા પણ લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. અંકલ, પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ઘટાડો થયો છે, શું કહે છે? શું કહીએ હજી, તો જોઈએ શું આવે છે. હજી આ 2 રૂપિયામાં કંઈક ફેર પડવાનું નથી. અચ્છા, બીજા પણ લોકો છે, શું કહેશો? 2 રૂપિયા ઘટ્યા છે, કેવી રીતે જોઈ રહ્યા છે? સારું જ છે, 2 રૂપિયા ઘટ્યા છે તો આપણા ગુજરાત માટે સારું જ છે. તો જેવી રીતે બધા લોકો છે તે વહેલી સવારે ઓફિસ જતા હોય છે અને પેટ્રોલ પુરાવવા માટે અહીંયા આગળ પહોંચતા હોય છે, ત્યારે લોકો સાથે પણ આપણે પૂછીએ કે તે લોકો શું માની રહ્યા છે. પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયા ઘટ્યા છે, કેવું માની રહ્યા છે? 2 રૂપિયા તો કે મોટી રકમ છે, અને જ્યારે ભાવ વધવાનો હોય ત્યારે 3-4 રૂપિયા એટલા વધે છે, તો 2 રૂપિયા તો નાની રકમ કહેવાય ને સર સામે. એક લાંબા સમયગાળા બાદ જ્યારે ઘટ્યા છે, થોડી ઘણી રાહત મળશે? હા, થોડી ઘણી તો રાહત છે, 2 રૂપિયા ઓછા થયા એટલે. ત્યારે 96 હતા ત્યારે થોડા ઓછા થયા છે. ચોક્કસથી અમિતા, જે પ્રકારે લોકો છે તેઓ વહેલી સવારે જ્યારે ઓફિસ જતા હોય છે, પોતાના કામથી બહાર નીકળતા હોય છે, શાળા કોલેજો પર જતા હોય છે, તે પહેલાં જ્યારે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચતા હોય છે, આપણે લોકો સાથે વાત કરી, ઘણા બધા લોકો તેને આવકારી રહ્યા છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે 2 રૂપિયાના ભાવ ઘટાડાથી કોઈ પણ પ્રકારનો ફરક નહીં પડે, જ્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે એક લાંબા સમયગાળા બાદ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે ઘણો બધો ફરક પડશે, કારણ કે જ્યારે વધારે પેટ્રોલ પુરાવવાનું હોય તેને જોતા એક એક કહેવાય કે મોટો આંકડો છે તેમાં ફેર પડતો હોય છે. અમિતા જી,